હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું સુથાર વિરલ યોગેશભાઈ આપનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ફરીવાર આપણે આજે એક પ્રયોગ લઈને આવ્યા છીએ. એ પ્રયોગ તમારે શાંતિથી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીઓને હું એક નમ્ર અપીલ કરું છું કે આ પ્રયોગ કરાવતા પહેલાં તમારે તમારા બાળક સાથે બેસીને જોવાનું રહેશે. ત્યારબાદ કઈ સાધન સામગ્રીની જરૂર છે એ બરાબર ચકાસવાની રહેશે. આખો પ્રયોગ જોયા બાદ તમારે તમારા બાળક સાથે બેસીને દરેક વસ્તુની સમજૂતી આપવાની રહેશે. અને આ પ્રયોગ તમારે તમારા બાળક પાસે જાતે કરવાનો રહેશે. પણ સાવચેતી રાખજો, તમે એકવાર આ વિડીયો જરૂર જોશો, જોયા બાદ તમે તમારા બાળક પાસે કરાવશો. તો ચાલો આજે આપણે આ પ્રયોગ તરફ આગળ જઈએ. આ પ્રયોગમાં કઈ કઈ સાધન સામગ્રીઓ જોઈશે તે પહેલાં હું તમને જણાવીશ. તો સૌથી પહેલાં એક કાચનો ગ્લાસ, ખાલી ગ્લાસ લેવાનો. ત્યારબાદ થોડી માત્રામાં બેકિંગ સોડા, એક મીણબત્તી સરકતી અને થોડું વિનેગર. હવે એક કાચના ગ્લાસની અંદર થોડી માત્રામાં એટલે કે 3-4 ચમચી તમારે બેકિંગ સોડા નાખવાનો રહેશે. આ વિડીયો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. મેં થોડો બેકિંગ સોડા આ ગ્લાસની અંદર નાખ્યો છે. હવે તમારે આ વિનેગર, જે વિનેગર તમને અહીં વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે, તે એ વિનેગરને થોડી માત્રામાં આ કાચના ગ્લાસની અંદર નાખવાનો રહેશે. હવે તમારે આ કાચના ગ્લાસની ઉપર કોઈ એક પાત્ર લઈને એને બંધ કરવાનું રહેશે, જેથી ગેસ ઉડી ન જાય. હવે તમારે ધીમે ધીમે આ ગ્લાસને સરકતી મીણબત્તી પાસે લાવશો તો જો વિદ્યાર્થી મિત્રો, એ હોલવાઈ જશે. દેખાય છે? આવું શા કારણ બન્યું? મનમાં પ્રશ્ન થતો હશે કે આવું શા કારણે બન્યું. કારણ કે વિનેગર અને બેકિંગ સોડાની અંદર ગેસ રહેલો હોય છે, એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ આવે છે, એવા એસિટિક એસિડના તત્વો રહેલા હોય છે, જે સરકતી વસ્તુને હોલવી નાખે છે. તો આ પ્રયોગ તમે તમારા બાળકો સાથે ઘરે બેસીને કરી શકો છો, પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રયોગ કરીશું. એમાં કઈ કઈ સાધન સામગ્રી જોઈશે એ પહેલાં હું તમને જણાવી દઈશ. તો આ પ્રયોગ કરવા માટે આપણને 2 કાચના ખાલી ગ્લાસ, થોડું વિનેગર, બેકિંગ સોડા અને મેચ બોક્સ એટલે કે માચિસ બોક્સ જોઈશે. હવે આ પ્રયોગ કરશું એટલે એના પરથી આપણને એક વસ્તુ ખબર પડશે કે આપણે એક ખાલી કાચના ગ્લાસમાં 2-3 ચમચી બેકિંગ સોડા નાખીશું. ત્યારબાદ આપણે થોડું વિનેગર એમાં ઉમેરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને થોડા પાણીના પરપોટા જેવું ફિલ્મ દેખાશે. હવે બીજો જે કાચનો ગ્લાસ ખાલી છે તેને લઈને એને ઊંધું મૂકી દઈશું. હવે આ જે ખાલી ગ્લાસ છે ઉપર ઊંધો, એની અંદર જે આ નીચેના ગ્લાસમાંથી જે ફીણ ઉત્પન્ન થયું, જે પોરપોટા નીકળ્યા, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડશે અને એ સીધો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ કાચના ખાલી ગ્લાસમાં આવીને એક લિક્વિડ સપાટી જેવો બની જશે, થોડા લિક્વિડ જેવો. એટલે કે આપણને જેવું ધુમ્મસ દેખાય છે, સ્મોક, ધુમાડો, એવું આની અંદર બાજી જશે. હવે થોડા સમય બાદ, 15-20 સેકન્ડ રાખ્યા બાદ,
આપણે એ ગ્લાસને ઉપરથી ઉઠાવી લેશું. ઉઠાવી લીધા બાદ આપણે એક માચિસ બોક્સમાંથી એક દીવાસરી લઈશું. દીવાસરી લઈને એને પ્રગટાવવાની રહેશે અને કાચના ખાલી ગ્લાસમાં તમે જેવી અંદર મૂકશો તેવી તે તરત હોલવાઈ જશે. તો આ પ્રયોગ પરથી આપણને જાણવા મળ્યું કે જે ગ્લાસની અંદર આપણે બેકિંગ સોડા નાખ્યું, વિનેગર નાખ્યું અને એની કારણે એ બેની પ્રોસેસને કારણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો એ કાચના ખાલી ગ્લાસમાં લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે ગયો. એક સ્મોક મશીન જેવું, એટલે કે જે સ્મોક મશીનમાંથી જે ધુમાડો નીકળે છે એવો એ લિક્વિડ તરીકે એક કાચના ખાલી ગ્લાસમાં આવી જાય છે. અને જેવું તમે એક માચિસ એમાં સરકતી ખાલી કાચના ગ્લાસમાં મૂકશો તો એ હોલવાઈ જશે, કારણ કે એની અંદર એલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એને હોલવી નાખે છે. આપ સૌને આ વિડીયો જરૂર ગમ્યો હશે એવી હું આશા રાખું છું. હવે પછી આપણે આગળના વિડીયોમાં મળીશું. ધન્યવાદ.